નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે આ શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા જે પ્રશ્નોના જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે જેમ કે દસમાંથી નવ આઠ સાત છ પાંચ જે પણ હોય અને આજે દસ પ્રશ્નો છે ને એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો સાચો જવાબ શું આવશે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું કઈ જગ્યાએ ગાંધીનગર ખાતે તો ગાંધીનગરમાં તમને ખબર છે ગિફ્ટ સિટી આવી છે ત્યાં બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસનો પ્રારંભ થયો છે એક તો છે ડેકિન યુનિવર્સિટી અને બીજી છે યુનિવર્સિટી ઓફ વોલોકોંગ તો આ બંને કેમ્પસનું ઉદઘાટન કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં થયું છે બંને મંત્રીઓએ શિક્ષણ અને કૌશલ્યમાં દ્વિપક્ષીય સહકારની વ્યાપક સમીક્ષા કરી અને બંને દેશોમાં લોકોની ગધુ ગતિશીલતા રોજગારી સમૃદ્ધિ માટે જ્ઞાન અને કૌશલ્યની ભાગીદારીને વધુ મજબૂત કરવા સંમત થયા હતા મંત્રી ક્લિયરની આ વર્ષની ભારતની વધુમાં ઓસ્ટ્રેલિયાની ટોચની યુનિવર્સિટીઓ સાથે આઈઆઈટી જેવી ટોચની ભારતીય સંસ્થાઓ વચ્ચે સંશોધનમાં ચાલી રહેલા જે સંસ્થાકીય સહયોગ છે એને પણ આવકાર્યો હતો આ ઉપરાંત કૃષિ જળ વ્યવસ્થાપન મહત્વપૂર્ણ ખનીજ આરોગ્ય સંભાળ કૃત્રિમ બુદ્ધિમત્તા નવીનીકરણ ઉર્જા આબોહવા પરિવર્તન આવા બધા ક્ષેત્રો છે ને એમાં પણ વધુ સંશોધન સહયોગની સુવિધા માટે ઓસ્ટ્રેલિયન અને ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે પાંચ સમજૂતી કરારની કરવામાં આવી ભારતના રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમની ભાગીદારીમાં ડેકિન યુનિવર્સિટી એ ભારતમાં કૌશલ્યની અછતને દૂર કરવા ગ્લોબલ જોબ રેડીનેસ પ્રોગ્રામ પણ વિકસાવ્યો છે ત્રીસ કલાકનો કાર્યક્રમ છે અને ઓનલાઈન કરવામાં આવશે અને તેનો ઉદ્દેશ ત્રણ વર્ષમાં પંદર મિલિયન ભારતીયોનો કૌશલ્ય પ્રદાન કરવાનો છે ગ્લોબલ જોબ રેડીનેસ પ્રોગ્રામ નોકરીદાતાઓમાં સૌથી વધુ માંગ ધરાવતી કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેનો ધ્યેય જીવન અને કાર્યસ્થળની કુશળતામાં અંતરને દૂર કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવાનો જેને ભારતીય નોકરીદાતાઓ નિયમિતપણે વ્યવસાયમાં અવૃત તરીકે નિર્દેશ કરે છે અને ખાતરી કરે છે કે આ કાર્યક્રમ ભારતના મોટા ભાગના જે યુવાનો છે ને એ માટે સસ્તું અને સુલભ છે ગિફ્ટ સિટી ખાતે ડેકી યુનિવર્સિટીના કેમ્પસની સ્થાપના સાથે આઈઆઈટી ગાંધીનગર સાથેના જોડાણનો પણ મુખ્ય ઉદ્દેશ સ્થાનિક પ્રદેશમાં ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ઇકોસિસ્ટમમાં ટેકો પૂરો પાડશે એટલે આપણે સાદી ભાષામાં એવું કહી શકીએ કે આઈઆઈટી ગાંધીનગરમાંથી જે પણ વિદ્યાર્થીઓ સ્ટડી કરે છે ને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે આ જે ડેકિલ યુનિવર્સિટી છે એમાં તેઓ ડાયરેક્ટલી અહીંથી જ બધું પ્રોસેસ કરી શકે એડમિશન લઈ શકે અને જે પણ છે ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એના જે ચેરમેન છે એ ચેરમેનનું નામ તમારે કહેવાનું છે એમડીનું નામ તપન રહે છે અને તમને ખ્યાલ હોવો જોઈએ કે સિંગાપોર નિફ્ટી છે ને એ શિફ્ટ થઈને ગિફ્ટ સિટીમાં આવી ગયું છે તે પણ યાદ રાખજો ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ છે આ દિવસ સમાજમાં વિજ્ઞાનની મહત્વની ભૂમિકા અને ઉભરતા વૈજ્ઞાનિક મુદ્દાઓ પર ચર્ચામાં વ્યાપક લોકોને જોડવાની જરૂરિયાતને પ્રકાશિત કરવા માટે ઉજવવામાં આવે છે વિશ્વ તમને ખબર છે કોવિડ નાઇન્ટીનનો રોગચાળાનો સંઘર્ષ કરી રહ્યો હતો એ સમયે વિશ્વ વિજ્ઞાન દિવસ બરાબર છે એનું કેન્દ્ર વૈશ્વિક રોગચાળા સાથે વ્યવહાર કરવા માટે અને સમાજ માટે વિજ્ઞાન પર છે અત્યારે તો કોવિડ નાઇન્ટીન રહ્યો નથી બરાબર છે તમને ખબર છે બે હજાર એકવીસ બાવીસમાં કોવિડ નાઇન્ટીન આખા વિશ્વને ઘેરે લીધો હતો આ વર્ષની આની થીમ એવી છે વિજ્ઞાનમાં વિશ્વાસ બતાવો બનાવવો શું છે વિજ્ઞાનમાં વિશ્વાસ બનાવવો ચલો તમારા માટે એક પ્રશ્ન તમને ખબર છે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી મનાઈએ છીએ તો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાયે છે કમેન્ટમાં લખો મિત્રો સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ભૂતાનના રાજા એ પ્રખ્યાત મંદિરની મુલાકાત લીધી ભૂતાનના ગુવાહાટીમાં નીલાચલ પહાડીઓની ટોચ પર આવેલ પ્રખ્યાત કામાખ્યા મંદિરની મુલાકાત અને આસામમાં તેમના પ્રથમ ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરી કામાખ્યા મંદિર આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીના દક્ષિણ કાંઠાને અડીને આવેલા нилаचल હિલ સ્ટેશન હિલ એન્ડ પ્રસિદ્ધ છે તે તાંત્રિક પ્રેક્ટિસમાં સૌથી આદરણીય કેન્દ્રોમાંનું એક કહી શકાય છે ભારતના એકાવન શક્તિપીઠોમાંના સૌથી જૂનામાં જૂનામાંનું એક એને ગણવામાં આવે છે તે પરંપરાગત નાગર અથવા તો મુઘલ શૈલીના સ્થાપત્ય સંયોજનોમાંથી બનાવવામાં આવ્યું હતું અને આ આ અસામાન્ય સંયોજનને નીલાચલ શૈલી ઓફ આર્કિટેક્ચર નામ આપવામાં આવ્યું છે આસામનું આ એકમાત્ર એવું મંદિર છે જેની પાસે સંપૂર્ણ વિકસિત ગ્રાઉન્ડ પ્લાન છે પાંચ ખંડ છે ઘર અંતરાલ મુખ્ય ખંડ એટલે જગમોહન ભોગ મંદિર એટલે ધાર્મિક ખંડ નટ મંદિર એટલે ઓપેરા હોલ આ બધાનો સમાવેશ થાય છે પરીક્ષામાં પૂછાય છે અંબુબાચી મેળા આ મંદિરનો મુખ્ય તહેવારમાંનો એક છે દેવી કામાખ્યાના વાર્ષિક માસિક સ્ત્રાવની યાદમાં દર વર્ષે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ભૂતાનની વાત કરી કેપિટલ થીમ્પુ છે પ્રાઇમ મિનિસ્ટરનું નામ લોટે શેરિંગ છે એની કરન્સીનું નામ તમારે મને કહેવાનું છે આસામની વાત કરીએ તો આસામનું કેપિટલ દિસપુર છે હેમંતા બિસ્વા શર્મા એના સીએમ છે અને ગુલાબચંદ કટારિયા છે એ તેના ગવર્નર છે અને હાઈકોર્ટ ગુવાહાટીમાં છે નાગાલેન્ડ આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ આ ચારે ચારની હાઈકોર્ટ ગુવાહાટીમાં મિત્રો વિડીયો પસંદ આવે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો તમને ત્યાં પીડીએફ મળશે અને પોલ્સ શ્રમમાં મળશે તાજેતરમાં સમાચારમાં રહેલ દીપિકા કુમારી કઈ રમત સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે તિરંદાજી સાથે તો ભૂતપૂર્વ વિશ્વ નંબર વન તીરંદાજ દીપિકા કુમારીએ બે સુવર્ણ ચંદ્રક અને એક સિલ્વર જીતીને રાષ્ટ્રીય રમતોમાં એમની અસાધારણ પ્રતિભા અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા શૂટર એશ્વરી પ્રતાપ સિંહ તોમર પણ પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું દીપિકા કુમારી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરે છે મહિલા વ્યક્તિગત તીરંદાજી કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો અને પાછળથી મૃણાલ ચૌહાણ સાથે જોડી બનાવીને મિશ્ર ટીમ કેટેગરીમાં પણ ગોલ્ડ મેળવ્યો અને ઝારખંડની મહિલા ટીમે હરિયાણા સામેની આખરી લડાઈમાં સિલ્વરનો દાવો કર્યો કમનસીબે તેઓ શૂટઆઉટમાં હરિયાણા સામે હારી ગયા પરંતુ સમગ્ર સ્પર્ધા દરમિયાન એમનું નોંધપાત્ર પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું મહારાષ્ટ્ર હાલમાં પ્રભાવશાળી સિત્તેર ગોલ્ડ મેડલ સાથે મેડલની ગણતરીમાં સૌથી આગળ છે સર્વિસેજ અને હરિયાણા અનુક્રમે પંચાવન અને પચાસ ગોલ્ડ મેડલ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે તમને ખબર છે ને ગોવામાં ચાલી રહી છે નેશનલ ગેમ્સ સાડત્રીસ માં નંબરની મોગા એનો માસ્કોટ છે પેટીએમ એના સ્પોન્સર છે ઓકે તો એ યાદ રાખજો તાજેતરમાં કયા આઈઆઈટીએ આત્મન નામનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપ્યું છે તો જવાબ આવશે ઓહો અહીંયા ખોટો જવાબ ટીક થઈ ગયો છે જવાબ આવશે આઈઆઈટી કાનપુર કયું આવશે આઈઆઈટી કાનપુર આવશે આઈઆઈટી ગાંધીનગર નહીં આવે તો તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરે એટલે એડવાન્સ ટેકનોલોજી ફોર મોનિટરિંગ એર ક્વોલિટી ઇન્ડિકેટર એ નામનું એક સેન્ટર ઓફ એક્સેલન્સ આ સેન્ટર ઓફ એક્સેલન્સ એ ભારત સરકારની આત્મનિર્ભર ભારત પહેલ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે જે ભારત સરકારના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હવાની ગુણવત્તા વધારવા માટે સ્વદેશી ઓછી કિંમતના સેન્સર ઉત્પાદન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ આ બધી બના પર ધ્યાન કેન્દ્રિત કરે છે આઈઆઈટી કાનપુરની જો વાત કરીએ તો તમને ખબર છે કે આપણે ભણ્યા હતા આઈઆઈટી કાનપુર છે ને એણે કૃત્રિમ હૃદય વિકસાવ્યું હતું બરાબર છે વિશ્વ હૃદય દિવસ ઓગણત્રીસમી સપ્ટેમ્બર આઈઆઈટી કાનપુરે કૃત્રિમ વરસાદ પણ કર્યો હતો અને ઓગણીસો ઓગણસાઠ માં એની સ્થાપના તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે આત્મનનો ઉદ્દેશ ટકાઉ તકનીકો અને વ્યવસાયિક મોડલ્સને વૈશ્વિક સ્તરે લાખો લોકો માટે સુલભ વ્યવહારિક ઉત્પાદનો અને સેવાઓમાં સ્થાપિત કરવાનો છે તે હવાની ગુણવત્તાની દેખરેખ અને વ્યવસ્થાપનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે એક મુખ્ય પહેલ છે બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીસ ઓપન ફિલાન્થ્રોપી ક્લીન એન્ડ ફંડ સહિતની પરોપકારી સંસ્થાઓ દ્વારા સમર્થિત છે

અને છત્તીસગઢના યુવા તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ આ યુવાનો દિલ્હીમાં ભાગ લેવા ગયા હતા યાદ રાખજો ગૃહ મંત્રાલયે આયોજન કર્યું હતું પ્રતિનિધિ મંડળના સભ્યોને સંબોધતા રાષ્ટ્રપતિ એમના એમને દેશના બંધારણ અને લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવાની સલાહ આપી તેણે કહ્યું કે ભારતની લોકશાહી વ્યવસ્થા દરેકને સમાન તકો પૂરી પાડે છે અને ભારપૂર્વક જણાવ્યું કે હિંસા દ્વારા વિકાસ ક્યારે પણ પ્રાપ્ત કરી શકાતો નથી યુવા યુવા સંગઠન સંગઠન કેન્દ્ર ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી આદિવાસી યુવાનોના વિકાસ માટે આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું આયોજન કરે છે તે સાત રાજ્યમાં પસંદ કરાયેલા ત્રીસ જિલ્લાઓમાંથી આદિવાસી યુવાનોને દેશના દસ વિવિધ ભાગોમાં લોકોની સાંસ્કૃતિક નૈતિકતા ભાષા જીવનશૈલી એના વિશે જાણવા માટે પ્રવાસ કરવાની પૂરી પાડે છે છે તમને ખબર વિશ્વ આદિવાસી દિવસ ઓગસ્ટ ભારતના આદિજાતિ બાબતોના મંત્રણાના મંત્રી અર્જુન મુંડા ગુજરાતના તમને ખબર છે કુબેરભાઈ ડિંડોર ચલો જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમવા મળશે ભણવાની મજા આવી હોય તો મિત્રો એક લાઈક તો કરી દો તમારા મિત્રો જોડે આને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં આવેલા ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ચોવીસમાં ટોપ ફિફ્ટીમાં કેટલી ભારતીય આઈઆઈટી છે ભારતની કેટલી આઈઆઈટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી છે તો જવાબ રહેશે બે છે કેટલી બે તો યુનિવર્સિટી રેન્કિંગનું સંકલન કરવા માટે પ્રખ્યાત વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ થિંક ટેન્ક છે ક્યુએસ બરાબર છે ક્યુ કેરેલી સાયમોન્સ અને

એશિયન રેન્કિંગમાં ચાલીસમા નંબરનું સ્થાન દિલ્હી છેતાલીસમા નંબર પર છે ચીનની પેકિંગ યુનિવર્સિટી સતત બીજા વર્ષે એશિયામાં તે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ હોંગકોંગ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર એ અનુક્રમે બીજા અને ત્રીજા રનનો અકરા સ્થાનનો દાવો કર્યો છે રેન્કિંગની આવૃત્તિ અત્યાર સુધીની સૌથી મોટી છે જેમાં પચીસ દેશો અને પ્રદેશોના આઠસો છપ્પન સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે તો એ યાદ રાખજો સત્તરમા નંબરનો જયપુર લિટરેચર ફેસ્ટિવલ તો જયપુર લિટરેચર ફેસ્ટિવલ ઘણી વખત પૃથ્વી પરનો સૌથી મહાન સાહિત્ય શો પણ કહેવાય છે અને એ વિશ્વના કેટલાક સૌથી તેજસ્વી દિમાગનો વાર્ષિક મેળાવડો છે સત્તરમી અંબરની આવૃત્તિ એકથી પાંચ ફેબ્રુઆરી બે દરમિયાન ઉત્કૃષ્ટ હોટેલ ક્લાર્ક આમેર જયપુર ખાતે યોજાશે જયપુર એટલે ભારતનું તમને ખબર છે પિંક સિટી ઓફ પિંક સિટી કહેવાય છે અને જયપુરમાં તમને ખ્યાલ હોય તો એક સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે વિશ્વનું ત્રીજા સૌથી ક્રિકેટ સ્ટેડિયમ એનું નામ તમારે કહેવાનું છે ઓકે તેજસ્વી પ્રભાવશાળી વક્તાઓની હાજરી આ સાહિત્યક ભવ્યતાની મુખ્ય વિશેષતાઓમાંની એક છે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અર્થપૂર્ણ વાર્તાલાપમાં જોડાશે જે તહેવારના મિશનના કેન્દ્રમાં છે જયપુર લિટરેચર ફેસ્ટિવલ બે હજાર ચોવીસ એ સાહિત્યક ઉત્સવનો ઉત્સવનો ઉદ્દેશ લેખકો વાચકો ગુણગ્રાહકો પ્રભાવકો વિચારકો એમને એવા વાતાવરણમાં એક સાથે લાવવાના જે બૌદ્ધિક વિનિમયને પ્રોત્સાહન આપે સત્તરમાં નંબરના જયપુર લિટરેચર ફેસ્ટિવલની થીમ સ્ટોરીઝ યુનાઇટેડ અસ સોરી સ્ટોરીઝ યુનાઇટેડ અસ તમને ખબર છે કે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ગ્વાલિયર છે ને એને મ્યુનેસ્કો દ્વારા ભારતનું સંગીતનું શહેર જાહેર કરવામાં આવ્યું તો મને કહો ભારતનું સાહિત્યનું શહેર કોને જાહેર કરવામાં આવ્યું છે હવે મિત્રો જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગળાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહ માંથી કયો ભાષા સમૂહ સૌથી વધારે છે આર્ય ઓરિસ્સામાં નીચે દર્શાવેલા ખનીજો પૈકી કયા ખનીજનું ઉત્પાદન સૌથી વધારે થાય છે બોક્સાઇડ કોફી ના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે સાતમું ભારતમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કુર્ગ કર્ણાટકમાં વહેંચવામાં આવી હતી ચાર વર્ગોમાં સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે તો ચિલ્લડ થી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન હિન્દ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલ ના લેખક કોણ તો મહાત્મા ગાંધી ભારતમાં પહેલું નિર્મિત ભારત માતા મંદિર ક્યાં આવેલું છે વારાણસી ભારતની સ્વતંત્રતા બાદ પ્રીવી પર્સ કોની સાથે સંકળાયેલા હતા તો ભૂતપૂર્વ રાજાઓ અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય યુદ્ધના એ નેતા કોણ હતા જેમની ધરપકડ મિત્ર દગાફોરથી કરાવેલ અને અંગ્રેજો દ્વારા એમને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો તો યાદ રાખજો તાતિયા ટોપે એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમલેન્ડ ના લેખક કોણ છે તો ભગત ભગતસિંહ છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા તો શ્રી હર્ષદ ત્રિવેદી સેકન્ડ પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ બંછાનીથી પાની મિત્રો આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો સિટીના ચેરમેનનું નામ શું છે તો યાદ રાખજો હસમુખ અઢિયા સેકન્ડ પ્રશ્ન શાંતિ માટેનો દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે એકવીસમી સપ્ટેમ્બર તમારે યાદ રાખવાનું આપણે શાંતિ આમ લખીએ છીએ તો આને એકવીસ કરી દેવાના શાંતિનો સ એટલે સપ્ટેમ્બર ત્રીજો પ્રશ્ન ભૂટાનની કરન્સી શું છે તો ગુલટ્રમ્પ છે શું છે ગુલ ન કેપિટલ આવે ન આવે કેપિટલ પછી કાનપુર છે એના અધ્યક્ષનું નામ શું છે કે રાધાકૃષ્ણન પાંચમો પ્રશ્ન પાંચમો પ્રશ્ન શું હતો જનજાતિ ગૌરવ દિવસ પંદરમી નવેમ્બર જેને સંજાણ દિવસ પણ કહેવાય છે ગુજરાતમાં બાળવાર્તા દિવસ પણ કહેવાય છઠ્ઠો પ્રશ્ન સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવ સૌથી મોટું ત્રીજા નંબરનું ક્રિકેટ સ્ટેડિયમ જે જયપુરમાં બનાવવામાં આવી રહ્યું છે એનું નામ અનિલ અગ્રવાલ ક્રિકેટ સ્ટેડિયમ સાતમો પ્રશ્ન શું હતો ભારતમાં પ્રથમ સાહિત્યનું શહેર જે ઘોષિત થયું છે યુનેસ્કો દ્વારા એનું નામ શું છે તો કોઝી કોડ છે ક્યાં આવેલું છે કેરળમાં આવેલું છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ચાયતરમાં ગુજરાતની કઈ સંસ્થાની પેટા કંપની આઈસીએમ અને ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત મોનાસ મોસ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા છે સેકન્ડ પ્રશ્ન દાયતરમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું પંચાણમું સભ્ય રાષ્ટ્ર કોણ બન્યું જવાબ આવડે તો કમેન્ટ બોસમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબ સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત